नमस्कार दिलोक सत्ता शो मां आपનું સ્વાગત છે। કોરોના વાયરસ સામે તમામ કોરોના વોરિયર્સ લડી રહ્યા છે, પરંતુ તેઓ પણ આ ખતરનાક વાયરસની ચપેટમાં આવવાથી બચી શક્યા નથી। જી હા, ડોક્ટર્સ, પોલીસ કર્મીઓ, સેનાના જવાનો બાદ હવે એર ઇન્ડિયાના પાયલટ્સ પણ આ વાયરસની ચપેટમાં આવ્યાની ખબર સામે આવી છે। એર ઇન્ડિયાના 5 પાયલટ્સ કોરોના પોઝિટિવ આવ્યા છે। ફ્લાઇટના 72 કલાક પહેલા તપાસ થઈ ત્યારે તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું। ઇન્ડિયા ટુડે મુજબ આ બધા પાયલટ્સ મુંબઈમાં છે, તેઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે। એર ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પાયલટ્સ કાર્ગો ફ્લાઇટ લઈને થોડા દિવસો પહેલા જ ચીન ગયા હતા। જો કે સૂત્રો એમ પણ કહે છે કે આ ટેસ્ટિંગ કિટમાં થતી ખામીઓનો પણ કેસ હોઈ શકે છે। આ 5 પાયલટ્સ બોઈંગ 787 પ્લેનની ઉડાન કરે છે। જો કે મીડિયા રિપોર્ટ મુજબ તેઓએ છેલ્લા 3 અઠવાડિયાથી ફ્લાઇટ ઓપરેટ નથી કરી। તમને જણાવી દઈએ કે આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વિદેશમાં ફસાયેલા લોકોને લાવવા વંદે ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં એર ઇન્ડિયાની મોટી ભૂમિકા છે। જી હા, એર ઇન્ડિયાએ શાંઘાઈ અને હોંગકોંગ માટે પણ ફ્લાઇટ્સ ઓપરેટ કરી છે। દિલ્હીથી ઘણી ફ્લાઇટ્સ ન્યૂયોર્ક પણ ગઈ છે, જ્યાં ખૂબ જ સંક્રમણ છે। આ ઉપરાંત લોકડાઉનમાં દેશના દૂર દૂરના વિસ્તારોમાં પાયલટ આવશ્યક સામાન અને દવાઓ પણ મોકલી રહ્યા છે। વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે 12 દેશોમાંથી ફ્લાઇટ્સ આવી રહી છે અને દેશના 14 શહેરોમાં લગભગ 64 જેટલી ફ્લાઇટ્સ ઉતરશે। જી હા, આ ફ્લાઇટ્સ નાના એરપોર્ટ પર પણ ઉતરશે અને એ વાતની ખાસ કાળજી રાખવામાં આવશે કે લોકો તેમના ઘરની નજીકના સ્થળે ઉતરે। જી હા, બીજાને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનો ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો। વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।